હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો અમે સુરત આવ્યા હતા કામથી, તો કામ તો અમારું થોડું ઘણું પતી ગયું છે. તો મારી એક કાકાની છોકરી છે ને ગામડે રહે છે, હમણાં જેને 12th કોમર્સ કમ્પ્લીટ કર્યું છે, તો એને છે નવા કોર્સ લેવા છે. તો એ કે તમે સુરત ગયા છો તો ત્યાં તપાસ કરી નાખશો, કારણ કે એને છે ને સુરતમાં આવીને ભણવાની ઈચ્છા છે. તો અમે ગુગલ ઉપર સર્ચ કર્યું ને બધાને પૂછ્યું ને તો છે ને બધા અમને ભગવાન મહાવીર કોલેજ વિશે જણાવ્યું. અહીંયા સુરત આવ્યા જ છીએ તો ન્યા જઈને છે થોડીક પૂછપરછ કરી લઈએ. તો અમે જે લોકેશન જઈએ ને ત્યાંથી ભગવાન મહાવીર યુનિવર્સિટી અંદાજે છે ને 6 કિલોમીટર, એટલે કે 10 મિનિટ નો રસ્તો છે. તો ફટાફટ આપણે ભગવાન મહાવીર યુનિવર્સિટી જઈએ અને ત્યાં જઈને બધી પૂછપરછ કરીએ. તો ફાઇનલી અમે છે ને ભગવાન મહાવીર યુનિવર્સિટી પહોંચી ગયા છીએ. પણ અહીંયા તમને કહું તો એટલી બધી બિલ્ડિંગ છે ને તો ખબર નથી પડતી કે કઈ બિલ્ડિંગ માં જાવ, એટલે આપણે કોઈક ને પૂછીને છે ને સૌથી પહેલા એડમિન ઓફિસ માં વયા જઈએ. હાલ તો આપણે હજી કોલેજ પહોંચ્યા ને ત્યાં જો આપણને છે ને બે સ્ટુડન્ટ મળી ગયા. સૌથી મેઇન વાત એ છે કે એ લોકો આપણને ઓળખી ગયા, એટલે અમને કીધું તમે ઢોકળી દીધી છો ને. મેં કીધું હા. એટલે મેં પૂછ્યું કે તમે કઈ ફિલ્ડ માં છો? બીએસસી નર્સિંગ ના સ્ટુડન્ટ. ઓકે. તો જો એને અમને છે ને અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ સુધી છે ને આપણને પહોંચાડી દીધા છે, એટલે હવે થેન્ક યુ સો મચ. અને અહીંયા ભણવાનું કેવું ચાલે છે? બહુ જોરદાર છે ને. તમે હરખું ભણો છો ને? તો બેસ્ટ ઓફ લક ફ્યુચર માટે, અને થેન્ક યુ સો મચ હેલ્પ કરવા માટે. તો મેમ, મારી એક કઝિન છે ને એને 12th કોમર્સ કમ્પ્લીટ કર્યું છે, તો એનો કોર્સ લેવા હોય તો અહીંયા કયા કયા અવેલેબલ છે? અમારી પાસે બીકોમ છે જે તમે 12th કોમર્સ પછી કરી શકો છો, બીબીએ બી છે, ઇવન જે બીબીએ નું અપગ્રેડેડ વર્ઝન છે બીએમએસ, જે ખાલી બેંગ્લોર અને પુણેમાં જ થાય છે, તે બી અમારી પાસે અવેલેબલ છે. એક્સેપ્ટ ડેટ, જો તમારે કોઈ સ્પેસિફિક ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય, ફોર એક્ઝામ્પલ તમારે કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ હોય, તો તમે યુ કેન ગો ફોર બીસીએ. એમાં બી સ્પેસિફિકલી અત્યારે આઈટીનો જમાનો છે, ઇટ્સ એન એરા ઓફ આઈટી. સો તમે અમારી ત્યાં બીએસસી આઈટી બી છે, અને જે અત્યારે બહુ જ સાયબર ક્રાઇમના કેસીસ સૈદા છે, તો અત્યારે સાયબર ક્રાઇમનો બી જો બીએસસી સાયબર સિક્યુરિટી છે તેનું બી ક્રેઝ બહુ જ વધ્યો છે કોર્સનો. આ સિચ્યુએશનમાં, આ એરામાં બીએસસી સાયબર સિક્યુરિટી જે છે, બીએસસી આઈટી છે, અને અમારી પાસે બહુ બધા ઘણા કોર્સીસ છે આઈટીમાં બી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બી છે, જે તમે 12th કોમર્સ પછી કરી શકો છો. એટલે આમ કોમ્પ્યુટરમાં વધુ ઇન્ટરેસ્ટ હોય તો બીસીએમાં જઈ શકાય, બીસીએમાં જઈ શકાય, બીએસસી આઈટીમાં બી જઈ શકાય, બીએસસી સાયબરમાં બી જઈ શકાય. તો બીસીએ માટે વધારે ઇન્કવાયરી કરવી હોય તો ક્યાં જવું? તમે ત્યાં જઈને એડમિનમાં મળી શકો છો, એડમિશન હેડમાં. થેન્ક યુ મેમ. વેલકમ. તો આપણે એડમિન ઓફિસમાં ઇન્કવાયરી કરી લીધી ને પછી જો આપણે આ લોકોના કેમ્પસમાં આવી ગયા છીએ. આ લોકોનો કેમ્પસ છે ને આ સાઈડ છે એડમિન ઓફિસની ઓપોઝિટ. તો અહીંયા છે ને એટલી બધી બિલ્ડિંગ છે ને મને કઈ દર્શ ન થૂટતી. તો જો આપણને સ્ટુડન્ટ મળી ગયા ને તો આપણે એમની હેલ્પ લેશું. તમે કઈ ફિલ્ડમાં છો? બીસીએ ના સ્ટુડન્ટ છે અમે. તો આ સારી વાત છે, કારણ કે આપણે છે ને બીસીએ માં જ એડમિશન લેવાનું વિચારી છે, એટલે બીસીએ માં જ આપણે બધી ઇન્કવાયરી કરવી. ઓકે, હમ આપકો પૂરી યુનિવર્સિટી કા ઓવરવ્યૂ દે દેંગે, એન્ડ લેટ મી ટેલ યુ આપ એકદમ સહી જગહ પે આયે હો, ક્યુંકી ધીસ ઇઝ ધ બેસ્ટ યુનિવર્સિટી. સો લેટ્સ ગો એન્ડ ગેટ અ ટૂર. ફેસિલિટી છે ને સૌથી સારી છે. તમે જો બહુ, એટલે બહુ મોટો સ્પેસ છે, એટલે કદાચ તમે એક્ટિવા કે બાઇક કે ફોર વ્હીલ ગમે લઈને આવો ને તો તમને પાર્કિંગ નો કઈ ઇશ્યુ નહીં થાય. બીસી પર એડમિશન લઈને આવ્યો, લેકિન મેં આપકો બતા દઉં, રસ્તે મેં હમારે પાસ યે ભગવાન મહાવીર કોલેજ ઓફ બેસિક એન્ડ એપ્લાઇડ સાયન્સીસ હૈ, એસે હમારે પાસ બહોત સારે કોર્સેસ હૈ, જૈસે MBA, MCA, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, BBA, MBA. તો ભગવાન મહાવીર યુનિવર્સિટી મેં સારે કોર્સેસ હૈ, તો યે વન સ્ટોપ ડેસ્ટિનેશન હૈ. જેમ કે તમને સાદી ભાષામાં કહી દઉં તો અમારી પાસે 25 થી વધારે કોલેજીસ છે જેમાં બહુ બધા કોર્સિસ થાય છે, 15,000 થી વધારે સ્ટુડન્ટ્સ છે, અને 750 થી વધારે સ્ટાફ છે અમારી પાસે, ફેકલ્ટી સ્ટાફ, જે આપણને બહુ સારી રીતે શીખવે છે, અને એકદમ ફ્રેન્ડલી નેચરના ફેકલ્ટી છે, જેથી અહીંયા ભણવાનો એક્સપિરિયન્સ કંઈ અલગ જ છે. અમારી યુનિવર્સિટીમાં સારી કલ્ચરલ ફેસ્ટ, સારી ફેસ્ટિવલ્સ, સારી કલ્ચરલ ઇવેન્ટ બહોત ધૂમધામ સે મનાવે જાતે હૈ, જિસસે આપકા ઓવરઓલ ડેવલપમેન્ટ મસ્ત હો જાયે. જો અધર કરિકુલર એક્ટિવિટી માટે છે ને અહીંયા સ્કેટિંગ નું મેદાન આવેલું છે, એટલે સ્ટુડન્ટ ને અહીંયા જો કઈ બી એક્ટિવિટી કરવી હોય રિગાર્ડિંગ સ્કેટિંગ તો અહીંયા કરી શકે છે. યે મેમ, હમારે ભગવાન મહાવીર કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન કા લેબ હૈ, ફુલ્લી એકદમ ઇક્વિપ્ડ લેબ હૈ, હમારે પાસ વાઈફાઈ ભી એકદમ ફુલ કનેક્શન મેં આતા હૈ, એન્ડ અભી અભી બચ્ચો કા બ્રેક હુઆ તો સબ નીચે ગયે. ઓલ્સો હમારે યહાં પે વેબિનાર્સ, એક્સપર્ટ સેમિનાર સબ હોતા રહેતા, તાકી બચ્ચે જો હૈ પ્રેક્ટિકલ નોલેજ પે ફોકસ કરે, એન્ડ હમારી ફેકલ્ટી ભી ઇઝ લાઈક વેરી ગુડ જો હમે યે સબ સિખાતી હૈ. તો એસી એક હી નહીં, હમારે પાસ 4 લેબ્સ હૈ ઓર એક ઓર અભી બન રહી હૈ. તો અગર આપ યહાં એડમિશન લે રહે હૈ તો આપ બેફિકર રહ સકતે હૈ કે આપકો ટેકનિકલ નોલેજ મિલેગા. અને આમ પણ બીસીએ માં તો મને લાગે કમ્પ્યુટર ની તો વધારે જ જરૂર હોય, એજ બહુ વધારે જરૂર પડે, અને અમે આમાં એકદમ એક્સપર્ટ થઈ જઈએ એવી રીતના અમારી ફેકલ્ટી અમને શીખવે. તો મેમ, અમે આખું કેમ્પસ વિઝિટ કરી નાખ્યું, અમને બધું ગમું, હોસ્ટેલ ને સુવિધા પણ છે, પણ છેલ્લે મારો એક જ ક્વેશ્ચન છે કે આપણે જોબ નું પ્લેસમેન્ટ ને એવું તો અહીંયાથી થઈ જતું હશે ને? હા, ડેફિનેટલી થઈ જાય છે. એકચ્યુઅલી અમે બધા કેરિયર એક્સપો 2023 અમારી કોલેજમાં અત્યારે જ ઓર્ગેનાઇઝ થયેલું હતું, જેમાં બહારથી કંપનીઝ આવે છે, ઇવન સ્કૂલ્સના છોકરાઓને બી અમે ઇન્વાઇટ કર્યા હતા કે એ લોકોનું ફ્યુચર બ્રાઇટ થાય, એ લોકોને જોબ મળે,
છે લાઇકવાઇઝ પ્લેસમેન્ટ એવરી યર અમે એસ્ટાબ્લિશ કરીએ છીએ એન્ડ ઓલ્સો ઇન્ટરનેશનલ કમિટીઝ બી આવે છે જેની અંદર એ લોકોને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટની અંદર અમે બેસાડીએ છીએ એ લોકોને કરિયર ડેવલપમેન્ટમાં બી અમે હેલ્પ કરીએ છીએ સો એવી બહુ બધી સુવિધાઓ છે જે એવરી યર અમે આપીએ એન્ડ ઓલ્સો વી આર ગિવિંગ SSIP ઇનોવેશન દેટ ઇઝ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ છોકરાઓ આવે એ લોકોના નવા નવા આઈડિયાઝ લઈને આવે પ્લસ એ લોકોને જે રીતે બિઝનેસ કરવું છે ઇફ એ લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી તો અમે લોકો એવી બી ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ કે એ લોકોને આપણે ઇન્વેસ્ટમેન્ટ આપીએ સો દેટ એ લોકો સ્ક્રેચથી એ લોકોનો બિઝનેસ ડેવલપ કરી શકે છે સો આવી રીતે અમે લોકો સ્ટુડન્ટ્સને એન્કરેજ કરીએ છીએ તો બહુ સારી વાત કહેવાય હવે મારે કઝિન સાથે વાત કરી લઈએ આમ તો જો તો એને મેં કહી દીધેલું છે એટલે એને વાત કરીને હવે ફાઇનલી આપણે એડમિશન લઈ લેવું ટૂંક સમય તો મારા મનમાં બસ આ જોબનો જ ક્વેશ્ચન હતો કારણ કે અત્યારે છે ને જોબ મળવી મુશ્કેલ છે એટલે મેં કીધું જો જોબ પ્લેસમેન્ટ થતો હોય ને તો એ બહુ સારી વાત કહેવાય એ ક્લિયર થઈ ગયો છે હવે તો ચલો વેરી વેરી નાઇસ સો તમે એવી રીતે રેફરન્સ આપી શકો છો અને પ્લસ ભગવાન મહાવીર યુનિવર્સિટી આ બધી જ વસ્તુઓ પ્રોવાઈડ કરે છે ઓન યરલી બેઝિસ એઝ વેલ એઝ 6 મંથના ઇન્ટરવલ્સમાં અમે લોકો આ બધી કોન્ફરન્સીસ બી અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ સો ઇટ વિલ બી ગ્રેટ તો આ લોકોએ છે ને આપણું કામ હાવ ઇઝી કરી નાખ્યું આ લોકોએ મને મસ્ત મજાનું આખું કેમ્પસ છે ને વિઝિટ કરાવી દીધું તો તમને બધાને થેન્ક યુ સો મચ અને હવે ટૂંક સમયમાં જ છે ને આપણે અહીંયા એડમિશન લેવા આવશું અને તમારા કોઈને પણ કાંઈ પણ ક્વેરી હોય કે કંઈ ક્વેશ્ચન હોય ને તો આમની વેબસાઇટ અને આમનો નંબર છે ને હું સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે વેબસાઇટ વિઝિટ કરી શકો છો અથવા તમારી ઇન્કવાયરી હોય તો કોલ કરીને પણ આ લોકોને પૂછી શકો છો આજે હું ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં આવી હતી ને તો મેં કીધું હાલો આપણી હારવાર તમને આખી યુનિવર્સિટી બતાવી દઉં અને મને ખબર છે કે આજનો આ વ્લોગ છે ને થોડોક ડિફરન્ટ છે રોજ કરતા પણ આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો ફેસબુકમાં જોતા હોય તો અમને ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય